वडोदरा जिला पंचायत ने आज सामान्य सभा नवीन कलेक्टर कचेरी कॉन्फरेंस हॉल में मिली थी। दिवाळी पूर्वे आज जिला पंचायत वडोदरा द्वारा सामान्य सभा आयोजन करवामां आव्युं हतुं। सभानी शुरुआत में ज भारतना नामांकित उद्योगपति स्वर्गस्थ रतन टाटा ने श्रद्धांजलि आपवा बे मिनिटनुं मौन पाळवामां आव्युं हतुं। आ साथे विपक्षना नेता मुबारक पटेल द्वारा जिला पंचायतना उपप्रमुख अश्विन पटेलनी तबियतने लईने चिंता व्यक्त करवामां आवी हती। एक वर्षथी मांदगीमां सपડાયેલા अश्विनभाई पटेल वकीलनुं स्वास्थ्य सुधरे तेवी प्रार्थना करवामां आवी हती। जिला पंचायतनी सामान्य सभामां 13 जेटला विविध एजेंडाओ विषे चर्चा करवामां आवी हती, जेमां रेती कंकर अने स्टेम्प ड्यूटीना ग्राइंडनी वहीवटी मंजूरी मेळवामां आवी हती। ज्यारे जिला पंचायत हस्तक जमीनोमां डेवलपमेंट करवा माटे पीपीपी धोरणे मंजूरी मेळवा तेमज कंसल्टंटनी निमणूक करवा माटे दरखास्त रजू करवामां आवी हती, जेने सर्वानुमते मंजूरी आपवामां आवी हती। आ साथे जिला विकास अधिकारीना रहेणांक मिलकतथी जर्जरित हालतने लईने तेना नवीनीकरणनी कामगीरी शरू थती होवाना कारणे जिला विकास अधिकारीने खानगी आवासना खर्चने पंचायतना महेकम खर्चमांथी चुकवणी करवा मंजूरी करवामां आवी हती। નવીન કલેક્ટર ઓફિસમાં આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભા હતી અને એમાં એક કલાક પ્રશ્નોત્તરીનો રાખવામાં આવેલો અને જિલ્લા પંચાયતના નીતિ નિયમ મુજબ અમે પ્રશ્નો પૂછેલા અને એમાં મહત્વનો પ્રશ્ન મારો એવો હતો કે વડોદરા જિલ્લામાં અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળાઓ જિલ્લા પંચાયત હસ્તક કેટલી છે, એના જવાબમાં મને એવો જવાબ લેખિતમાં મળ્યો છે કે માત્ર 4 સ્કૂલો વડોદરા જિલ્લામાં અંગ્રેજી માધ્યમની જિલ્લા પંચાયત હસ્તકની આવેલી છે। એક દુઃખદ વાત છે કે ભાઈ આટલો મોટો વડોદરા જિલ્લો હોય, આટલો વિકાસ પામતો જિલ્લો હોય, આપણો 8 તાલુકા હોય અને એ 8-8 તાલુકામાં ભેગા કરીને માત્ર 4 સ્કૂલો અંગ્રેજી માધ્યમની હોય, તો જે વાલીઓને જે બાળકોને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરવો છે, પરંતુ જે વાલીઓને બાળકોને અંગ્રેજી માધ્યમ અભ્યાસ કરાવવો છે પરંતુ એ વાલીઓ ફીના વાંકે તો પ્રાઇવેટ સ્કૂલોમાં ખૂબ ફી વધારે હોવાના કારણોસર અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરાવી શકતા નથી। તમે જુઓ છો કે દિવસે દિવસે બાળકો વિદેશ જવા માટે અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છે અને એવા બાળકોને જો પ્રાથમિક શાળાનું અંગ્રેજી માધ્યમનો અભ્યાસ ન મળે તે બાળકો પાછળ રહે છે। મારું એક સૂચન હતું કે વડોદરા જિલ્લાના 8 તાલુકા છે કે 8-8 તાલુકા મથકો ઉપર વડોદરા જિલ્લા પંચાયત હસ્તકની અંગ્રેજી માધ્યમની સ્કૂલો બનાવવામાં આવે, શરૂ કરવામાં આવે અને એમાં એક પણ રૂપિયો ફી રાખવામાં ન આવે, જેથી કરીને એ જે વાલીઓ જે છે એ વાલીઓ પોતાના ગામથી બાળકને તાલુકા કક્ષાએ મોકલી શકે, સારો અભ્યાસ કરાવી શકે અને ફીનું બચત થઈ શકે। એટલા માટે વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ સાહેબે જિલ્લા વિકાસ અધિકારી સાહેબે આ મારું એક સૂચન માન્ય રાખ્યું છે અને આવનાર સમયમાં વડોદરા જિલ્લામાં પ્રાથમિક શાળાઓ અંગ્રેજી માધ્યમથી શરૂ કરવામાં આવશે અને એક પણ રૂપિયો ફી નહીં હોય અને જિલ્લા પંચાયતનું સંચાલન કરશે એવું સૂચન માન્ય રાખવામાં આવેલ છે। બીજું કે આંગણવાડીના પણ ઘણા બધા પ્રશ્નો હતા મારા અને આકારણીના પણ જરા પ્રશ્નો હતા, એ બધા પ્રશ્નોનો પ્રત્યુત્તર આપવામાં આવેલો છે। ભવિષ્યની સામાન્ય સભાઓમાં અમે પેટા પ્રશ્નો પૂછીશું અને વડોદરા જિલ્લાના 8-8 તાલુકાનો દરેક ગામનો સર્વાંગી વિકાસ થાય એ માત્ર અમે આજે સૂચનો કરેલા છે। આજે વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભા હતી। વર્ષ 2024-25 સ્ટેમ્પ ડ્યુટી રેતી કંકર અંતર્ગત જિલ્લા પંચાયતની નવીન ગ્રામ પંચાયતો કુલ 27 વહીવટી મંજૂરીને બહાલી આપવામાં આવી। 15 નાના પંચ અંતર્ગત 20-21-21-22-22-23 અને 23-24 10% જિલ્લા કક્ષાના સામાન્ય સભાની બહાલીની અપેક્ષાએ વહીવટી મંજૂરી આપેલ કામોને આજની સામાન્ય સભામાં બહાલી આપવામાં આવી હતી। જિલ્લા પંચાયત હસ્તકની પીપીપી મોડલ માટે કન્સલ્ટન્ટ માટેની આજની કારોબારી સમિતિમાં પ્રમુખ શ્રી જિલ્લા પંચાયતના પરામર્શમાં રહી ઠરાવ કરવામાં આવેલ છે। જિલ્લા પંચાયત વડોદરા વર્ષ 2024ના કેલેન્ડર મુજબ મેજ ડાયરી બજેટ જોગવાઈ મર્યાદામાં છપાવવા માટે ઠરાવ છે। જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓના પાક નિર્દેશન શિબિર તથા પ્રદર્શન હેતુ જિલ્લા પ્રવાસ માટે આનુષંગિક પ્રકારની તમામ મંજૂરી માનીને જિલ્લા વિકાસ કમિશનર શ્રી ગાંધીનગર પાસેથી મેળવી લેવા ઠરાવવામાં આવે છે। નવા વર્ષની સૌને વડોદરા જિલ્લાવાસીઓને તેમજ મીડિયાગણના માધ્યમથી હું દરેક જિલ્લાવાસીઓને નવા વર્ષ દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।